મારું નામ છે ડોક્ટર રસિલા પટેલ. હું છેલ્લા 25 વર્ષથી પ્રેક્ટિસ કરું છું આ ફિલ્ડમાં. નેચરોપેથી વિભાગ ચલાવું છું. મારી પોતાની DNYS કોલેજ છે. એક તો એક ખેડૂતની દીકરી હતી અને એક અંદરથી નેચરલની મારી હોબી હતી, શોખ હતો કે હું આમાં જ આગળ વધું. મારા મિસ્ટર એન્જિનિયર હતા, એમને પણ ખૂબ શોખ હતો અને એમનો સપોર્ટ આજે કે અંડરગ્રાઉન્ડ ટોટલી નેચરોપેથી મારું જે કંઈ વર્ક છે, બહારગામ જવું હોય, અહીંયા હોય, લોકલ કોન્ફરન્સ હોય, સેમિનાર હોય, તો થેન્ક્સ મારા મિસ્ટર ખાસ કરીને. આજે મારું 57મું વર્ષ ચાલે છે ત્યારે મને એક ખુશીની વાત યાદ આવે છે કે જ્યારે મારા મેરેજ થયા ત્યારથી એક બાલ્કનીની અંદર મેં સ્ટાર્ટઅપ કરેલું કે નેચરોપેથીમાં મને ઇન્ટરેસ્ટ હતો એટલા માટે મારા હસબન્ડનો સપોર્ટ અને બાલ્કનીની અંદર મેં આ બિઝનેસ ચાલુ કર્યો હતો અને આજે હું આ સફર અહીંયા સુધી પહોંચી છું. તો મને એક ગૌરવ છે કે એક સ્ત્રી શક્તિ કેવી રીતે ખીલી શકે, ખાસ કરીને સમાજ, આજુબાજુના લોકો, કુટુંબ છે. એક સ્ત્રીને જો સારી રીતે જુએ, સપોર્ટ કરે, તો સ્ત્રી પોતાની શક્તિથી ખૂબ જ આગળ આવી શકે. એવું નથી કે કરોડોના ખર્ચે હોસ્પિટલ બનાવે, ઘર બનાવે તો જે સુખી હોય. પોતાના નાનકડા એવા ઘરમાં બિઝનેસ પણ કરી શકે અને પોતે ખુશ પણ રહી શકે, સુંદર પણ બની શકે અને પોતાની હેલ્થ ખુદના ડૉક્ટર ખુદ પણ બની શકે. એની માટે કોઈ મેડિકલ સાયન્સ ભણવાની જરૂર નથી. છતાં આજના આધુનિક જમાનામાં તમારી પાસે એજ્યુકેશન હોવું જરૂરી છે. તમારે કંઈક સમાજની અંદર કંઈક ટકી રહેવું હોય, તમારી નામના મેળવવું હોય, તો તમારે ખાસ કરીને તમારે એવા લોકો સુધી પહોંચવા માટે તમારે એવી મહેનત કરવી પડે જે આજે હું કરી રહી છું. કે નાના એવા સિટી ભાવનગરની અંદરથી મેં 25 વર્ષ પહેલાં સ્ટાર્ટ કર્યું હતું. બાલ્કનીની અંદર મહિને એક પેશન્ટ આવતું હતું, આજે હજારો લોકો તત્વોમાંથી સાજા થઈને જઈએ. મારો મેઇન કોન્સેપ્ટ છે ફૂડ ઇઝ મેડિસિન, જે મારો અનુભવ છે, જે મારો એક્સપિરિયન્સ છે અને હજારો લોકોને ફૂડથી સાજા કર્યા છે. કોઈ પણ દવા વગર સાજા રહેવું સહેલું નથી. નેચરોપેથીમાં કહેવત છે કે માંદા પડવું સહેલું છે, સાજા રહેવું અઘરું છે, પણ એવું નથી. માંદા પડવું અઘરું છે એ આજે મેં સાબિત કરી બતાવ્યું છે મારા પોતાના એક્સપિરિયન્સથી. આજે જે વર્ક કર્યું છે, કોઈ પણ દવા વગર એક દરેક લોકોને, નાના નાના જીવોનો જે સાજા કર્યા છે, જે લોકો ફિટ રહ્યા છે, આજે દરેક દીકરીઓ એવું ઈચ્છતી હોય કે પોતે સુંદર હોય, હેલ્ધી હોય અને નોલેજેબલ હોય, પણ એવું શક્ય નથી. કોઈ જન્મથી સુંદર પણ નથી હોતું, બુદ્ધિશાળી પણ નથી હોતું, એને બનાવવું પડે. તો એની માટે એક માં એવી હોય કે આજે દરેક પોતાની માં દરેક એવું ઈચ્છતી હોય કે પોતાનું બાળક ડૉક્ટર બને, એન્જિનિયર બને અને સાયન્ટિસ્ટ બને. આપણે દરેક સ્ત્રીએ સજાગ થવું જોઈએ કે એક માં ખાસ કરીને પોતાના બાળકની હેલ્થ માટે ફ્રેશ વેજીટેબલ્સ, ડ્રાય ફ્રૂટ્સ અને ફ્લાવર રેમેડી, કે જે અમે તત્વોની અંદર આનો ફૂડ ઇઝ મેડિસિનનો કોન્સેપ્ટ જે ડેવલપ કર્યો છે 25 વર્ષની અંદર, જે ફૂડ ઇઝ મેડિસિન કે એક જાતે બનાવ્યું છે, એક એવું એનર્જી ડ્રિંક્સ બનાવ્યું હતું. જાતે ને જાતે એવો શોખ હતો કે પાલક હોય, ફુદીનો હોય, કોથમીર હોય, કેવા સરસ લીલા લીલા શાકભાજી, એ પણ ફ્રેશ ફાર્મ ટુ પ્લેટ, કે વાડીની અંદરથી જે વેજીટેબલ આવે અને એની જ પ્લેટ બને, કોઈ પણ સ્ટોરેજ ન હોય, ફ્રીજ ન હોય. પહેલાંના જમાનામાં ડૉક્ટરો નહોતા, બ્યુટિશિયનો નહોતા, છતાં સુંદર હતા, હેલ્ધી હતા, ત્યારે ઓપરેશનો નહોતા જતા. ત્યારે આજના જે ફાસ્ટ યુગમાં આ બધા જે કારણો આવ્યા છે, એની માટે ખાસ કરીને એક આપણે સ્ત્રી પોતે સ્વીકારીએ તો આપણે જ જવાબદાર છીએ કે આપણી બેદરકારી, આપણી આળસ, કે જે આપણા બાળક માટે રેડી ટુ ઈટ આજે બજારમાંથી ટીન લઈને બાળકના લંચ બોક્સમાં આપણે સપ્લાય કરતા હોઈએ. આપણે કિટી પાર્ટીમાં જઈએ, પિક્ચરમાં જઈએ, આપણે ફ્રેન્ડ્સ સર્કલમાં, એટલા બધા બીજી હોય એ રીતે એની જીવનશૈલી જીવવા માટે માતા એને પ્રેરણા આપવી જોઈએ. એને બદલે આજના યુગમાં આધુનિક સ્ત્રી પગભર તો થઈ છે, પણ એની સાથે સાથે એની બેડ જે આદતો છે, કે જે રેડી ટુ ઈટ ખોરાક છે, એ મારો તો એવું કહેવું છે ખરેખર એ વસ્તુ હોવી જ ન જોઈએ. સમાજને જો પહેલો જ પગથિયું આપણે સુધારવા માટે જઈ રહ્યા હોય, તો પહેલાં તો સ્ત્રી જ પોતાની જાતને સુધારે, હેલ્ધી બનાવે, પોતે ફિટ રહેશે, તો જ પોતાનું કુટુંબ, ઘર અને સમાજને એ આગળ લાવી શકશે અને તો જ હેલ્ધી બાળકનો એક જન્મ આપશે અને તો જ આપણો જે ભારત દેશ છે એક હેલ્ધી ભારત બની શકશે અને હેલ્ધી ઇન્ડિયા આપણે એ કહી શકીએ. ઘણા બધા ખેડૂતો એવા છે કે જેની પાસે ડાયરેક્ટ પહોંચી નથી શકતી, તેને સાચી રિક્વાયરમેન્ટ છે, જેને ગવર્મેન્ટ સાચો ભાવ નથી મળતો, એ લોકો એટલા બધા ગરીબ હોય છે કે એમની પાસે પૈસા નથી, એમની પાસે મજૂરી કરે છે. તો એવા લોકો સુધી ડાયરેક્ટ આપણે પહોંચીએ અને આપણે જે નેચરલ વેજીટેબલ્સ જે મળે, ખરેખર સ્ત્રી શક્તિને જો એક ફૂલની જેમ ખીલવા દેવી હોય તો સમાજે એના માટે કંઈક વિચારવું પડશે. અને આજથી જ આપણે એક નક્કી કરીએ કે સ્ત્રી સુંદર તો છે, પણ એ સમાજને કેવી રીતે ઉપયોગ થઈ શકે,
પોતાના બાળકને કેવી રીતે ઉપયોગી બની શકે, પોતાના વડીલોને કેવી રીતે ઉપયોગી થઈ શકે, એની માટે આપણે બધા જ સાથે મળીને એક સંઘર્ષ કરશું કે દરેક લોકો પોતાની હેલ્થ ખુદના ડૉક્ટર ખુદ બને અને આવા નેચરોપેથી અવેરનેસ પ્રોગ્રામો સમાજ માટે, કુટુંબ માટે અને પોતાના બાળકો માટે એક જાહેરમાં જે લેક્ચરો થતા હોય, સ્કૂલો હોય, કોલેજો હોય, ત્યાં સાંભળે અને શીખે અને આગળ ફોરવર્ડ કરે કે સમાજને એક હેલ્ધી સારા લોકો મળે. અને ખાસ કરીને એક રિક્વેસ્ટ છે કે આ ચેનલને સબ લાઇક કરો કે જે આવા પ્રોગ્રામ્સ થતા હોય. આજે મને જે આ લોકો મારું ઇન્ટરવ્યૂ લેવા આવ્યો તો હું એટલી ખુશ છું કે હું સમાજને આવો કંઈક સંદેશો આપું. તો તમે પણ આમાં જોઈન્ટ થાવ અને સારા લોકો સુધી આપણે પહોંચીએ. અને હું પણ એવા જે મારી પાસે લેડીઝો છે કે જે ઘરમાં રહીને પણ સમાજની સેવા કરે, બાળકોને કંઈક હેલ્થ આપી શકે, તો તમે પણ આવા સારા કાર્યો કરો, સહભાગી કરો અને આ લોકોને સપોર્ટ કરો. થેન્ક યુ વેરી મચ.